આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિતમાં પ્રકરણ 9 શ્રેણી અને સદીની આગળ કરીશું, જેમાં આપણે ગયા વખતે 23 સુધી વાત કરી. તમારા જોડે 23 માં તમને કીધું કે જે પદો આપી દીધેલા છે એ પ્રથમ પદ છે અને એન ઉપર બી છે. તમારે એન ઉપરનું સૂત્ર ar² - 1 બરાબર છે, અને an ની જગ્યાએ તમારે બી લખી દેવાનું અને આપેલી શ્રેણીમાં ગુણાકાર કરવાનું છે. અને પછી તમારો દાખલો ગુણાકારનો હતો, બંને બાજુ સ્ક્વેર કરી દેશો એટલે તમારી પાસે જવાબ થઈ જશે બરાબર, અને એક ગાત બહાર આવી જશે. હવે જોઈએ 24મો દાખલો શું કહેવામાં આવે છે કે સમીકરણ કે સમગુણોત્તર શ્રેણીના દાખલા નંબર 24 છે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો નો n+1 પદથી 2n પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર આપણે લખવાની અને સરવાળા સ્વરૂપે લખવાની, બે લખવાની છે કે પ્રથમ એન પદોનો જે સરવાળો છે એ પછીના n+3 a2n સુધીના પદોના સરવાળાનો ગુણોત્તર 1/r^n છે. એવો n પદોનો સરવાળો છેદમાં n+1 થી 2n સુધીના પદોનો સરવાળો. હવે n પદોનો સરવાળો છેદમાં n+1 થી a2n પદોનો સરવાળો અને ગુણોત્તર તમને કહે છે કે આપણે આ એક પણ છે n પદોનો સરવાળો છે તો n+1 થી a2n પદોનો સરવાળોનો ગુણોત્તર. તો n પદોનો સરવાળો એટલે એ છેદમાં અહીંયા પહેલું પદ એન પ્લસ વન છે એટલે એ એન પ્લસ વન પછી એ એન પ્લસ 2 એવી રીતે તમારું સેકન્ડ પ્રેસ તમારે એવા ને એવી રીતે લખવા તો વિચાર છે એ એન પ્લસ 1 નીચે લખ્યું તો પ્લસ એ એન પ્લસ 2 પ્લસ એ પ્લસ એ 2 એન પછી તમે શ્રેણી લખીએ એટલે ઉપર એમાં ને કોઈ પછી શ્રેણી લખીએ તો તમને વધારે અનુકૂળ રહેશે બરાબર, કારણ કે મેં સીધી શ્રેણી લખી દીધી છે એટલે આપણે આને સ્ટ્રોક ચેન્જ કરી ઉપરના બે ભાગ કાઢીએ a2 a3 a n. હવે તમે શ્રેણી બનાવો તો an નું m ઉપર શું થાય એટલે લખવાનું તમારે તો a r^n - 1 બરાબર છે, અને એમાં r < 1 થી લખવાનું છે અને નીચેનું જે છે એ a2 n+1 તો ar^n થશે, કારણ કે તમે બાદ કરશો ને બરાબર છે, એક વસ્તુ એક એક તમારે બાદ કરતા a r^n પછી ar^n+1 એ રીતે ar^2n-1 થશે. શું થશે? 2n-1. બસ હવે પછી આપણે બંને પદોના ગુણોત્તર કરી દે. આનું એનું પદ તો તમને ખબર છે કે 1 - r^n છેદમાં 1 - 1 આ છે અંશ. અહીંયા એટલે તમારા જે વખત શ્રેણી લખવી પડશે, આ તો પદો છે શ્રેણી લખવા જ થશે.
तो खबर पड़े प्रथम पद एवं लिखेंगे लची या लची या से प्लस ऐसे प्लस एन या लिखेंगे अभी अपना नीचे ही सही बनाना एन प्लस हमारे बात था से अपना नियम करो इसलिए ए ए माइनस वन या रेशियो एन प्लस या रेशियो एन माइनस वन प्लस या रेशियो एन प्लस वन माइनस वन बेच एआर इज टू एन एन प्लस प्लस एन प्लस एआर इज टू एन माइनस वन नहीं हो जाए इसे प्रमाण चालू है मैं देख के बात करता जाऊँ एन प्लस को मत एक जैसे एन प्लस को मत एक जैसे तो टू एन मत एक बात है इलाज तो मार चला पड़ो तो मत पास आए अरे आर बात बात की चेंज है आर लेस देन वन प्लस वन नो ई कॉमर्स में वन माइनस आर इज टू ठीक पावर माइनस आर ठीक पावर एआर इज टू एन प्रथम पद लेवा कौंस में 1 माइनस आर इज टू अयो केला ले आ ए मतलब तुम्हारे ये सुबह प्लस 2 है ना 1 माइनस ये छेला पद हो एना तुम उपयोग कर लेना बराबर से ए भी पण ए आर इज टू एन बराबर से अने ए आर इज टू कॉमन पार तुम्हें जो ए बी सी डी चार बीजों आप दी दिया है ए बी सी डी सम गुणोत्तर श्रेणी में हो तो ए स्क्वायर वत्ता बी स्क्वायर वत्ता सी स्क्वायर बीजा कौन सा बी स्क्वायर वत्ता सी स्क्वायर वत्ता डी स्क्वायर बराबर ए बी प्लस बी सी प्लस सी डी अखा कौश की बात वर्ग है ए बी सी डी सम गुणोत्तर श्रेणी में है એટલે a1 બરાબર a a2 બરાબર b એટલે a a3 બસ હવે LHS અને RHS ને તમારે ખાલી કિંમત જ મૂકવાની છે કે a એટલે a સ્ક્વેર b હશે તો તમારે a સ્ક્વેર ને આવી રીતે કિંમત મૂકવાની અને કિંમત મૂકવા પછી તમારો જે જવાબ આવશે એ શું આવે છે એટલે લેફ્ટ અને રાઈટ નો જવાબ તમારે સરખો લાવો બીજું કંઈ કરવાનું નથી a b c d સમગુણોત્તર શ્રેણીમાં હોય ચાર પદો ए बी सी डी सम गुणोत्तर श्रेणी में हो ए बी सी डी सम गुणोत्तर श्रेणी में हो तो आपने पहला लिखिसु ए1 बराबर ए ए2 बराबर बी बराबर क्या ए3 बराबर सी बराबर क्या स्क्वायर और ए4 बराबर डी बराबर क्या बस आ रहे તમારી પાસે ચાર ચાર બદલાવી હવે તમે લેફ્ટ હેન્ડ સાઈડ કે કિંમત મૂકી બરાબર છે પછી રાઈટ હેન્ડ સાઈડ બધે
स्क्वायर होता है स्क्वायर होता है स्क्वायर आ एलएचएस अनुसूचित जवाब तुम्हारा चेक करना एनो जी जवाब आवे ए तुम्हारे राइट हैंड साइड पे टुकमा परिणाम ए करे बे समान सरखा करवा पड़े तो उत्तर પછી લખી શકશો કે એલએચએસ બરાબર આરએચએસ તમે કરી શકશો કોમન શું ડિફરન્સ હોય દે એનો ગુણાકાર તમારે કરી દેવાનો છે બીજું કંઈ કરવાનું નથી બહુ સારો અને સિમ્પલ પ્રશ્ન છે ए स्क्वायर એટલે પોતે 7 b એટલે AR નો હોલ સ્ક્વેર c એટલે AR સ્ક્વેર નો સ્ક્વેર બસ એ મોટો કોણ સ્ક્વેર તમને ખ્યાલ છે આ એક બીજી વાત પછી આપણે ગુણાકાર કરીશું કારણ કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે હવે આવશે b સ્ક્વેર એટલે AR સ્ક્વેર પછી c સ્ક્વેર એટલે આ AR સ્ક્વેર નો સ્ક્વેર અને b સ્ક્વેર એટલે बस अगर साधु पापी ने तुम्हारे में इसके प्लस इसके आर इसके प्लस इसके आर रेशियो को गुणिया इसके आर इसके गुणिया बत्ता इसके आर रेशियो को प्लस इसके आर रेशियो હવે કોમન કાર્ડ તમે પહેલા કૌંસ માંથી ઇસ્કે કોમન કાર્ડ લો એટલે શું બનશે 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર આમાંથી એ આર સ્ક્વેર કોમન કાર્ડ ઇસ્કે આર સ્ક્વેર એટલે 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર તમે જોઈ શકો છો ઇસ્કે આર સ્ક્વેર નું બને ઇસ્કે ઇસ્કે આર સ્ક્વેર આર સ્ક્વેર એ ઇસ્કે આર ની ચાલ ગુણાકારમાં આ ચાર સરખા હોય તો ઘાતાંકો નો સરવાળો થાય છે હવે ઇસ્કેર ઇસ્કેર એટલે એ રેશિયો ફોર આર સ્ક્વેર હવે આ બંને કૌંસ સરખા છે તમે જોઈ શકો છો ઇસ્કેર 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેશિયો ગુણ્યા 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેશિયો આમાં પણ એક એક છે એટલે બંને નું શું થઈ જશે સરવાળો એટલે એ રેશિયો ફોર આર સ્ક્વેર 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર રેશિયો ફોર નો વર્ગ બસ આ તમારો પહેલો જવાબ બસ બીજો જવાબ તમને આ રીતે સામેનો મળી જાય તો તમારે સમજી લેવાનું કે એલએચએસ બરાબર આરએચ આ બધા આર છે નોટ સી નો ધ્યાન રાખવાનું બધા આર છે હવે તમારે આરએચએસ કરવું પડે એટલે એલએચએસ નો જવાબ આપણે સાઈડમાં લખી દઈએ કે શું જવાબ આવે છે અહીંયા સામે લખી દઈએ એ રેશિયો ફોર આર સ્ક્વેર 1 પ્લસ આર સ્ક્વેર પ્લસ આર ઇશુ ફોર સ્ક્વેર નંબર આવો આપણે સાબિત કરી દીધું છે કારણ કે આપણે જોડે પ્રશ્ન દાખલો કે આર એચ એસ સમાન મને કઈ કરવું પડશે આમ તો એ થઈ જાય છે આર એચ એસ કરવું હોય બરાબર જોઈ લઈએ તો થઈ જાય તો હવે કરી હું કરીશું આર એચ એસ ને થાય તો પછી ફરી આપણે ભૂસી નાખીશું બરાબર એ બી વત્તા બી સી વત્તા સી ડી નો સ્ક્વેર એ બી વત્તા બી સી બધાના સ્કેર અલગ કરી શકાય છે બસ કૌંસની બહાર છે બધાના
જાઓ આમ પણ આવી જશે બરાબર છે બધાની કિંમત અલગ અલગ કરીને પણ તમે કરી શકો છો એટલે ઈ સ્ક્વેર આની શું કરો અહીંયા થી કે પહેલા કરવાનો એટલે ખ્યાલ આવી જશે જો એ ઇસ્ટ ફોર આર સ્ક્વેર એટલે બસ આપણે આ લીધું છે પ્લસ એ ઇસ્ટ ફોર આર ત્રણ દુ છો પ્લસ એ ઇસ્ટ ફોર આર ઇસ્ટ દસ બસ આવો સીધો કરવાનો તો એ ફોર આર સ્ક્વેર કોમન કાઢો વન પ્લસ આર સ્ક્વેર પ્લસ આર ઇસ્ટ ફોર પછી બળ બહાર રાખવાનો છે એટલે બળ બે બે ચાર બે ચાર અને છ પણ ઉપર બબલો કરો અથવા એસ્કેર ઇન્ટુ એસ્કેર આર સ્કેર આવો અથવા એસ્કેર ઇન્ટુ એસ્કેર આર ક્યુ પણ કરી શકો છો આની જેમ કરો તમારે કરે છે અને અહીંયા પણ થશે એસ્કેર એસ્કેર આર એસ્કેર ફોર 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 આવી રીતે પણ તમે કરીને કરી શકો છો બસ ઇસ્કેર આર સ્કેર આર ઇસ્કેર આર એસ્કેર ચાર ને બે છ જે તમે કોમન કાઢો છે કરો પછીના વર્ગો બનાવવા પડશે એક સ્ટેપ આપણે લખીએ આજે લખ્યો છે એમાં લખું છું અહીંયા તમને સમજવા માટે જોયો એ ઇસ્ટુ એ સ્ક્વેર એ સ્ક્વેર આર સ્ક્વેર એ સ્ક્વેર આર સ્ક્વેર ઇન્ટુ આર ઇસ્ટુ ફોર પ્લસ એ સ્ક્વેર એ સ્ક્વેર ઇન્ટુ એ ઇસ્ટુ આર ઇસ્ટુ ફોર અને એ ઇસ્ટુ હવે તમે જોઈ શકો છો આપણે જે કોમન કાઢવા છે એની પહેલા વાત કરી લઈએ ઈ ફોર તો એ મારે પર એસ્કેર લખવા નહીં હવે જો એસ્કેર એસ્કેર ઈ ફોર સ્ટાર્ટ એસ્કેર એસ્કેર આર ઇસ નેર શો આર સ્ક્વેર ઈ ટુ આર ઇસ ટુ ફોર એટલે આર સિક્સ એસ્કેર એસ્કેર એ ઇસ ટુ ફોર અને એ ઇસ ટુ ફોર આર ઇસ ટુ ચાર આર ઇસ ટુ છ ચાર દસ હવે તમે જુઓ એની ચાર આસ્કર કોમન કાઢો જલ્દી જુઓ તો એની ચાર આસ્કર કોમન પહેલા તમારે કશું રહેશે જ નહીં એટલે એની વાત ન પ્લસ અહીંયા આર સ્ક્વેર ઇન્ટુ આર ઇસ ટુ ફોર આવશે એટલે આર ઇન્ટુ આર નો સ્ક્વેર થઈ ગયો બસ એટલે આર સ્ક્વેર થઈ ગયો તમારી પાસે આસ્કર કોમન એટલે આર ઇસ ટુ ફોર જ રહેશે બરાબર આમ જોવા જઈએ તો રકમ ની અંદર તમારે ભૂલ રાખે છે અને દરેક પદો સ્ક્વેર માં આવવા જોઈએ એ એવી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર પ્લસ આખાનો હોલ સ્ક્વેર આવે તો એમ ત્રિપદી રીતે વિસ્તાર થઈ શકે આમ જોવા જઈએ શેની રીતે ત્રિપદી રીતે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર વત્તા ટુ એબી પ્લસ ટુ બીસી પ્લસ ટુ એસી એ પ્રમાણે પણ એવું હોવું જોઈએ નહીં એવી અહીંયા વાત કરેલી છે ચલો હવે ત્રણ અને અગિયાર વચ્ચે બીસ અને નવ મેળવે છે જે બનતી છે આ દાખલા આપણે બહુ કદાચ આવું દાખલ જો આવી જતો હોય તો તમને આપી દેવામાં આવશે દાખલો એવી સંખ્યાઓ ઉમેરો પણ એ જે ઉમેરો જે દાખલો હતો એ વસ્તુ અલગ છે અહીંયા તો સમ ગુણોત્તર હોય અને પેલે તો પદો એવી તમે કે સમ ગુણોત્તર હોય છે એવો દાખલો આપણે કર્યો છે ને એમાં ખબર પડી જશે જોઈએ કે નહીં ભાઈ આપણે કરી દઈએ બસ પણ સમ ગુણોત્તર શ્રેણી બની એ રીતે તમારે ત્રણ પદો ઉમેરવા સમગુણોત્તર શ્રેણી વાત કરી રહી છે એટલે સમગુણોત્તર શ્રેણીના પદો તમારા પાસે આવશે દસ ક્રમિક પદો અને એનું જે સૂત્ર છે એ પણ આપણે જોઈશું
એવી દર્શકો જીવન જીતો જીએ એવી છે કે જે એ અને બીની વચ્ચે આવે તો એ જીવન જીતો જીતે એસ જીએ બે બી ને સમાંતર સહિત છે આમ એમ પ્લસ ટુ મૂવ બી છે એવું તમારે કહેવું છે એટલે પહેલાં સમજણ કરી લેવી પડશે આપણે અને સમજણ થયા પછી ખ્યાલ આપણને એ અને બી તમે આ પહેલી સંખ્યાઓ છે અને એની અંદર આપણે ત્યાં એ વન એ ટુ સંખ્યાઓ તો મેં કરજો તમને ખબર હોય તો બરાબર સમગુણોત્તર જે આપણે સમાંતર શ્રેણીની વાત કરતા ત્યારની વાત છે અને હવે જે છે સમગુણોત્તર શ્રેણીની વાત છે તો અહીં આપણે જીવન જેટલું જે છે એ વસ્તુ કરવાની છે નવ પોઈન્ટ બે માં આપણે એ વન એ ટુ છે એ અને બી સંખ્યાઓ આપી દે છે હું કરવાનું અને એની અંદર એ ધન સંખ્યાઓ એ અને બી આપેલી સંખ્યાઓ છે આપેલી સંખ્યાઓ છે અને એની અંદર સંખ્યાઓ જી વન જી ટુ જી થ્રી જી વન જી ટુ જી થ્રી ઉમેરો એ ડેશ ડેશ જીએ ઉમેરો કે જેથી અથવા એવી રીતે ઉમેરવામાં જેથી સમગુણોત્તર શ્રેણી થાય પણ કેવી રીતે અહીંયા વાક્યમાં બની નાખીએ એવી રીતે ઉમેરો કે જેથી એ જી વન પછી જી ટુ જી થ્રી એસ 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 જી એ અને બી સમગુણોત્તર શ્રેણીમાં માટે બી બરાબર એ આવે છે એન પ્લસ વન બી મુબત થશે એટલે કે આ બરાબર શું મળશે તો તમારે બી અપન એ રેશિયો વન અપન એન પ્લસ વન થઈ જશે કારણ કે તમારે આ જોઈતો હોય તો બી અપન એ થશે પછી એન પ્લસ વન નું તમારે મૂળ લેવું પડશે જેને આપણે માટે જીવન બરાબર એ આ તમારો આ થઈ ગયો એટલે પહેલું પદ છે જીવન બરાબર એ આ લેતો છે એટલે એ કૌંસમાં બી અપોન એ રેશિયો અપોન એન પ્લસ વન આ રીતે તમારે બરાબર છે બીજું પદ તમે મેળવશો જી ટુ એટલે એ આ સ્ક્વેર છે તમારી પાસે એટલે એ કૌંસમાં બી અપોન એ રેશિયો એન વન અપોન એન પ્લસ વન ઇન્ટુ ટુ એટલે બે અંદર ભણેલી છે એટલે બે છેદમાં એન પ્લસ વન એવી રીતે ત્રીજું પદ ચોથું પદ એનું પદ હતું એમ પદ તેવી જ રીતે એનું પદ જોઈતું હોય જી એમ તો એ આર રેશિયો એમ એટલે કે એ બી અપોન એ રેશિયો વન અપોન એન પ્લસ વન અને એની બહાર તમારે એમ પદ આખાની બહાર તમે આની બહાર જ તમારે કરવાનું છે ને આખાની બહાર શ્રેણી બને તે એક અને 256 વચ્ચે ત્રણ સંખ્યાઓ શ્રેણી બનાવવાની જેની અંદર ત્રણ પદ ઉમેરવાના છે જીવન જેટલું જી થ્રી કયા ઉમેરવાના છે જીવન જેટલું જી અને પછી એવા દાખલા હશે કે સમાંતર મધ્યક બસ અને સમગુણોત્તર મધ્યક જે છે એમ મિક્સિંગ દાખલા ભેગા થશે એ અને જી બરાબર ધારો કે સમગુણોત્તર શ્રેણી બને તે રીતે એક્ઝામ્પલ સમગુણોત્તર શ્રેણી બને તે રીતે એક અને 256 વચ્ચે
ત્રણ સંખ્યાઓ ઉમેરો ધારો કે 1, 0, 0, 3 અને 256 સહગુણોત્તર શ્રેણીમાં હોય તો 0, 0, 0, 3 એ 1 અને 256 આપણે ઉમેરો પર સહગુણોત્તર શ્રેણી જોડતે બીજું કંઈ કરવાનું નથી ધારો કે 1 જીવન જી 2 અને જી 3 અને છેલ્લા પેટા લખવાનું 256 સહગુણોત્તર શ્રેણીમાં છે બસ ધારો કે જીવન જી 2 જી 3 એવી રીતે ઉમેરીએ કે જે એવો પડશે તો તમારું ઉત્તર લખી શકાય ધારો કે જેટલા બધા આપણા જેટલા ધારી લેવાના ધારો કે જીવન જી 2 જી 3 ત્રણ પદો એવી રીતે ઉમેરીએ કે જેથી એ રીતે લખી આપણે જેમ આપણે આગળ વધતા થાય ધારો કે ત્રણ પદો જીવન જી 2 અને જી 3 એવી રીતે ઉમેરીએ કે અને બી તમારો 256 છે બી તમારો છે 256 છે એટલે તમારે પછી વાર કાઢી દેવાનો સો ચલો એ બરાબર એક બરાબર છે 256 બરાબર આ રેશિયો કરો આ બરાબર 200 માઇનસ કેમ કે 5 માં 6 તો પદ છે એટલે પાછું પદ થશે આમાં 1 2 3 4 5 એટલે આપણે એ બરાબર લખી દઈએ અને એ 5 બરાબર 256 આવો તમે લખો પાંચ કેટલા પદ છે 1 2 3 4 5 એમ બરાબર કેટલા પદ થશે 5 પદ હોવાથી આપણે એ 5 બરાબર હોવાથી એ 5 બરાબર 256 અહીં લખીએ બરાબર છે કારણ કે આપણે બીજી વાર તમે જયારે રાખો કરો ત્યારે તમને અંદાજ આવે એટલા માટે આપણે કરવાનું છે અને એ બરાબર પાંચમું ભાઈ એટલે શું થશે ત્યાર રેશો છ બરાબર એમ આપણે પ્રમાણે જો તમને ખબર હોય તો ત્યાર રેશો એમ માઇનસ બરાબર 256 આ શું થશે બરાબર ત્યાર રેશો 5 માઇનસ 1 બરાબર છે એટલે તમારી પાસે પાંચમું પર એ 5 બરાબર થશે બરાબર સામેની વસ્તુની એટલી ઘાત કરી જોઈએ અને આપી દીધેલી હશે હવે આદર્શ ઘાતક સંખ્યા છે આર બરાબર 200 માઇનસ 4 છે હવે આ બરાબર 4 માટે ઇયા આ પ્રથમ પદ થશે આ દ્વિતીય આ તૃતીય 300 માં બરાબર છે આ બરાબર 4 માટે જીવન બરાબર ઇયા 1 × 4 બરાબર જી 2 ઇયા સ્કેર 1 4 નો વર્ગ 16 જીવન બરાબર ઇયા 1 × −4 બરાબર −4 જી 2 ઇયાર છે 1 × −4 નો છે 16 અને જી 3 ઇયાર 3 1 × −4 નો છે -4
મોટી શ્રેણી સમવર્તર શ્રેણી બનશે x અને 256 વચ્ચે ત્રણ પદો એવા છે કે જે 400 અને 64 મૂકેલો તમે તો સમવર્તર શ્રેણી બનાવ વાક્ય રાખી એ અને 256 વચ્ચે 400 અને 64 મૂકો શ્રેણી સમવર્તર શ્રેણી બનાવ તો આવી રીતે તમારો સ્વાધ્યાય મોટી લાગતો છે છેલ્લું વાક્ય લખી દેવાનું એક અને છપ્પન વચ્ચે 400 અને 64 મીટર શ્રેણી સમગુણોત્તર શ્રેણી બનશે એવી રીતે તમારો દાખલો જે છે 26 નો 3 અને 31 81 વચ્ચે બે સંખ્યાઓ મેળવવાની છે દાખલા નંબર 26 બરાબર તો ઇઝી છે સાથે નો પણ 3 દાખલા નંબર 6 સમગુણોત્તર શ્રેણી બનતી રીતે 3 અને 81 વચ્ચે કેટલી સંખ્યાઓ મેળવવાની છે ધારો કે બે પદો જીવન જીતું એવી રીતે ઉમેરીને જેથી 3 જીવન જીતું અને 81 સમગુણોત્તર શ્રેણી હવે એ એમ બરાબર કેટલા થશે 4 બસ આટલું તમારું 1 2 3 4 પર તો થશે બે આગળ આગળ બસ હવે આ જે છે તે સમાન બરાબર એ 4 बराबर यार इसके ऊपर बराबर ठीक है ये बराबर कितना है 3 मुकाना है अब लगा पर से ये बराबर 3 3 आर की ठीक है से आर की बराबर 81 भाग 27 3 आर बराबर બસ આ કિંમત લગાવી દો આ બરાબર 3 માં તો 1 3 2 3 9 બરાબર બીજો આ કર એ જી ટુ એટલે એ આ છે 3 2 3 2 2 3 9 27 તો માઇનસ કર માટે કરી દો બે વાર કરવાના છે બરાબર છે કરાર દાખલા સાબિતીના અને ઉદાહરણ બે વાર કરવાના